નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીને અડીને આવેલું અને નવસારી બાદનું મુંબઈ તરફનું મોટું સ્ટેશન જો કોઈ ગણાતું હોય તો એ છે બિલ્લીમોરા. અને બિલ્લીમોરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી અને બિલ્લીમોરા રેલવે સ્ટેશન પાસેથી બોમ્બ પણ મળી આવ્યો. વાત જો કરવામાં આવે તો આજરોજ બિલ્લીમોરા રેલવે સ્ટેશને બપોરે અંદાજિત 12:30 કલાકે એક પેસેન્જરને રેલવેના કચરા પેટીમાં શંકાસ્પદ વસ્તુ દેખાતા તુરંત જ એણે સતર્કતા વાપરી અને પોલીસને જાણ કરી. જેવી પોલીસને જાણ કરવામાં આવી કે બિલ્લીમોરા રેલવે પોલીસ પર અફરાતફરીનો માહોલ સર્જાયો, તરત જ એક્શન મોડમાં રેલવે પોલીસ આવી ગઈ. બોમ્બની માહિતી મળતાની સાથે જ બિલ્લીમોરા રેલવે આરપીએફ તેમજ સ્ટાફે તુરંત રેલવેના પેસેન્જરોને સલામત જગ્યાએ ખસેડ્યા અને સાથે જ બિલ્લીમોરા પોલીસ અને બોમ્બ સ્કવોડને પણ જાણ કરવામાં આવી. બોમ્બની માહિતી મળતાની સાથે જ વધુ નુકસાન ન થાય એ માટે આગમચેતીના ભાગરૂપે બિલ્લીમોરા ફાયર તેમજ આરોગ્ય કર્મચારીઓ સ્ટેશન પર દોડી પહોંચ્યા અને આમ કર્યા બાદ બોમ્બ સ્કવોડને બોલાવી બોમ્બના ડિફ્યુઝ કરવાની કામગીરી કરવામાં આવી. બોમ્બ સ્કવોડ આવી પહોંચ્યું અને બોમ્બ સ્કવોડ જરૂરી સંસાધનો દ્વારા કોમ્પ્યુટરાઇઝ બોમ્બ પરખી લેવામાં આવ્યો અને એને જરૂરત જણાતા પ્રમાણે ડિફ્યુઝ કરવામાં આવ્યો અને આમ એક મોટી ઘટના થતા અટકી જવા પામી. આમ બિલ્લીમોરા રેલવે સ્ટેશનના તમામ કર્મચારી, આરપીએફ, જીઆરપી, બિલ્લીમોરા પોલીસ, બિલ્લીમોરા ફાયર, આરોગ્ય વિભાગ અને બોમ્બ સ્કવોડના કર્મચારીઓ પોતાના સૂઝબૂઝને અને પોતાના જીવને જોખમમાં મૂકીને બોમ્બને ડિફ્યુઝ કર્યો. આમ આ પ્રકારની મોક ડ્રિલ, જી હા, અંતે સાચું સાંભળ્યું, આ પ્રકારની મોક ડ્રિલ બિલ્લીમોરા રેલવે પોલીસ સ્ટેશન પર કરવામાં આવી, જેમાં તમામ કર્મચારીઓ ખૂબ જ સરસ રીતે પોતાની ફરજ પૂરી કરી અને જે મોક ડ્રિલનું સંપૂર્ણ સંચાલન બોમ્બ સ્કવોડના પીએસઆઈ પીએમ પટેલ કરી રહ્યા હતા. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.